નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે ગણિત તેનું પ્રકરણ ચૌદ તેનું નામ છે અવયવીકરણ તેના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો જવાબ તેમજ કેટલાક દાખલા છે અવયવોનાને એવા બધા તેનું સાદુરૂપ આપવાના દાખલા છે તે આપણે સમજવાનો પ્રયત્ન આ વિડીયોની અંદર કરવાના છીએ જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ ગણિત પ્રકરણ ચૌદ અવયવીકરણ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલામાં આવશે ઓપ્શન બી બીજામાં ઓપ્શન એ ત્રીજામાં ઓપ્શન સી ચોથામાં ઓપ્શન સી પાંચમામાં ઓપ્શન બી છઠ્ઠામાં ઓપ્શન બી સાતમામાં ઓપ્શન એ આઠમામાં ઓપ્શન સી નવમામાં ઓપ્શન બી અને દસમામાં ઓપ્શન ડી પાના નંબર એકસો પાંચ પર ખાલી જગ્યા પૂરો તેમાં અગિયારમી ખાલી જગ્યા છે તેમાં પહેલી અગિયારમી ખાલી જગ્યામાં આવશે ધન બારમી ખાલી જગ્યામાં એ બી તેરમી ખાલી જગ્યામાં બહુપદી ચૌદમી ખાલી જગ્યામાં ટુ એક્સ સ્ક્વેર ઝેડ પંદરમી ખાલી જગ્યામાં વિભાજન સોળમી ખાલી જગ્યામાં ટુ વાય માયનસ ત્રણ કંશના પૂરો કરી અને તેના ઉપર આવશે બે ઘાત એટલે કે સ્ક્વેર સોળ એ સ્ક્વેર પ્લસ સોળ બી સ્કવેર જે સત્તરમી ખાલી જગ્યામાં આવશે અઢારમી ખાલી જગ્યામાં બે કંશમાં એક્સ પ્લસ ટુ વાય હવે છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ પૂરો તો એમાં ઓગણીસમો છે એમાં ગુસા શોધો અગિયાર નો સ્ક્વેર અને બાવીસ નો સ્ક્વેર એમાં ગુસ્સા શોધવો હોય એટલે કે બંને સરખું હોય તે આપણે શોધવાનું તો અગિયાર એક્સ નો સ્ક્વેર આપણે કરવો હોય તો અગિયાર લખવા પડે એક્સ એટલે કે બે વખત એક્સ તો એક્સ આપણે લખી દીધું હવે બાવીસ નો સ્કવેર તો બાવીસ કયા ઘડિયામાં આવે તો અગિયાર દુ બાવીસ થાય તો તેના અવયવ અગિયાર અને બે તો અગિયાર ગુણ્યા બે ગુણ્યા વાય ગુણ્યા વાય તો અહીં કોમન શું છે જુઓ દરેકની અંદર આની અંદર અગિયાર છે આની અંદર પણ અગિયાર છે તો આ બંનેનો ગુસ્સા થશે અગિયાર તો આવી રીતે તમારે ગુસ્સા શોધવાનો છે તેવી જ રીતે આ બીજાની અંદર તો આપણે માઇનસ સાત પી સ્ક્ર ક્યુ સ્કવેર અને આર સ્કવેર તો અહીં સાત અને પી સ્ક્વેર એટલે કે બે વખત પી લખવાના બે વખત ક્યુ લખવાના બે વખત આર લખવાના તેવી રીતના આની અંદર ઓગણપચાસ પી સ્ક્વેર ક્યુ ની અંદર પણ એ રીતે લખવાનું તો અહીં આપણને સામાન્ય દરેકમાં હોય એવું કેવું છે તો જો અહીં સાત દરેકમાં છે પછી પી તો આ પી દરેક થયો સમજાઈ ગયું હવે તેવી જ રીતે આગળના પણ દાખલા આપણે ગણવાના છે હવે વીસમું છે અવયવ પાડો તો સિક્સ એ બી પ્લસ છ એ પ્લસ બાર બીસી તો આની અંદર છ બી જે કોમન નીકળે છે અહીં છ અને આ બી જો આ બાર ની અંદર છ દુ બાર થાય એટલા માટે છ બાર નીકળે અને બી તો અહીંયા છે તો છ બી બાર કાઢવાના તો અહીં વધ્યા કેટલા છ બી બાર કાઢો તો કંશની અંદર આ એ વધે ખાલી આ તો અહીં આપણે એ લખી દેવાનો છે આ બારમાંથી છ બાર કાઢ્યા તો વધ્યા કેટલા છ દુ બાર તો અહીં બે વધે અને બી તો આપણે બાર કાઢ્યો છે તો અહીં આવશે સી તો આ અવયો પાડો તેની અંદર આપણે છ બી કંશમાં એ પ્લસ બે સી આવશે તેવી જ રીતે આ બીજાની અંદર પણ આપણે આ રીતે દાખલો ગણવાનો છે તેનો જવાબ આપણને આ રીતે આવશે તમે જોઈને લખી શકો છો ત્રીજાની અંદર આપણે આનું અવયવ પાડવાનો છે તો આપણને કંશની અંદર એ સ્ક્વેર પ્લસ વન અને બીજા કંશમાં એ પ્લસ વન આપણને જવાબ મળશે ચોથાની અંદર આપણને જવાબ મળશે વાય માઇનસ ચાર ઝેડ અને બીજા કંશમાં વાય માઇનસ બે એક્સ પાંચમાની અંદર પણ આ રીતે તમે ગણતરી કરતા આપણને જવાબ મળશે કૌંસમાં એલ વત્તા એમ અને કૌંસમાં એક્સ વત્તા વાય તો તમારે અહીં સ્ક્રીન ઉપર જે દેખાય છે તે રીતે દાખલા તમારી સ્વાધ્યાય પોથીમાં લખી દેવાના છે આગળ વધીએ પાના નંબર એકસો છ પર નિત્ય સમ તો એમાં એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર બરાબર કૌંસમાં એ પ્લસ બી નો સ્ક્વેર અને એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર તો કૌશમાં થશે એ માઇનસ બી સ્કવેર આનો ઉપયોગ કરવાનો છે અને અવયવ પાડવાના છે તો પહેલું તો એક્સવેર પ્લસ સિક્સ છ એક્સ વધતા નવ તો અહીં છ એક્સ છે તો આપણે એને બે રીતે એ રીતે લખી શકીએ કે ત્રણ એક્સ વધતા ત્રણ એક્સ તો એટલે કે ત્રણ ને ત્રણ છ તો છ એક્સ થયા તો છ એક્સ થઈ ગયો તો આ રીતે લખવાનું હવે આ જે પહેલું પદ છે પહેલું બીજું બંને આ બેન બંનેમાં કોમન શું છે તો એક્સ છે તો એક્સ આપણે બહાર કાઢવાનો અહીં એક એક્સ આપણે આ બંને પદમાંથી કોમન બહાર કાઢીએ અહીં એક્સ સ્ક્વેર છે તો કેટલા એક્સ વધ્યા એક એક્સ તો એક એક્સ અહીં લખી દેવાનો અહીં ત્રણ વધ્યા તો અહીં ત્રણ લખી દેવાના હવે વાત કરીએ આપણે આ બે પદની તો તેમાં કોમન શું નીકળશે ત્રણ અહીં ત્રણ નીકળે તો અહીં ખાલી વધે એક્સ તો અહીં એક્સ લખી દેવાનો અને અહીંયા નવ છે તો નવ માંથી ત્રણ બાર ગાડીએ તો ત્રણ તરી નવ તો અહીં ત્રણ જ વધે તો આ રીતે લખતા આપણને જે કોમન નીકળ્યું તે આ રીતે જુઓ કોમન બંને કઉ સેમ છે સરખા તો એક્સ વધતા ત્રણ અને એક્સ વધતા ત્રણ જે અહીં લખી દેવાનું એક્સ વધતા ત્રણ બાકી જે વધ્યો આ એક્સ તો આ એક્સ આપણે અહીં લખી દેવાનું અને આ પ્લસ ત્રણ છે તે પણ આ રીતે લખી દેવાનું તો આ બંને એક્સ વધતા ત્રણ અને એક્સ વધતા ત્રણ બંને સરખું થયું તો એક્સ વધતા ત્રણ નો સ્કવેર આપણે લખી શકીએ તો આ રીતે તમારે બાકીના બધા દાખલા સમજવાના છે અને ગણવાના છે જો બીજા દાખલામાં આ રીતે આપણે ગણતરી કરતા આપણને મળશે ટુ એક્સ પ્લસ વન સ્ક્વેર ત્રીજાની અંદર મળશે બે એક્સ વત્તા ત્રણ નો વર્ગ ચોથામાં મળશે ત્રણ એક્સ વત્તા વાયના છેદમાં ત્રણનો વર્ગ પાંચમાની અંદર જો તમે આ રીતે ગણતરી કરી દેવાની છે તમારે સ્ક્રીન છે વિડીયો છે તેને પૂસ્ટ કરી દેજો અને ત્યારબાદ ગણતરી કરજો પાંચમું છે તેની અંદર જવાબ આવશે એક્સ કંસમાં એ એક્સ વધતા બી સ્કવેર છઠ્ઠામાં આવશે એક્સ માઇનસ ચારનો વર્ગ આની અંદર આપણને જવાબ મળશે કંશમાં બે વાય માઇનસ ત્રણ નો વર્ગ આઠમાની અંદર આપણને આ રીતે જવાબ મળશે પી વાય માઇનસ એકનો સ્કવેર એટલે કે એકનો વર્ગ આ દાખલાની અંદર ગણતરી કરતા આપણને આ રીતનો જવાબ મળશે વાય કંશ અંદર એ વાય માઇનસ બી નો સ્કવેર દસમા દાખલાની અંદર ગણતરી કરતા આપણને જવાબ મળે છે ત્રણ વાય માઇનસ બે ના છેદમાં ત્રણ કૌશ પૂરો અને તેની બે ઘાત એટલે કે તેનો વર્ગ તો આ રીતે આપણે ગણતરી કરી દેવાની છે આગળ વધીએ પાણા નંબર એકસો સાત પર અવયવ પાડો તો પહેલું છે એક્સ સ્ક્વેર પ્લસ પંદર એક્સ પ્લસ છવ્વીસ તો અગાઉ હતું તેમ પંદર એક્સ છે તો મારે અવયવ પાડવા હોય તો શું કરવું પડે આ પંદર છે તો અહીંયા તેર અને બે તેર ને બે પંદર તો પંદર એક્સ થઈ ગયા તો એ રીતે જ આપણે અહીં પણ આપણે એક્સ કોમન કાઢતા વધે છે અહીં એક્સ વત્તા ત્રણ અને આ બે પદની વાત કરીએ તો અહીં બે બાર કાઢતા એક્સ વધતા તેર છે તો અહીં લખી દેવાના અને વધ્યા કેટલા અહીં એક્સ વધતા બે જે આપણે અહીં લખી શકીએ તો આવી જ રીતે આપણે બધા જ દાખલાની ગણતરી કરવાની છે તો આ બીજા દાખલાની અંદર આપણે ગણતરી કરતા જો અહીં અઢાર છે તો તેર ને પાંચ અઢાર તો એમાંથી આ વાય કોમન કાઢ્યો અહીંયા અને આ બે પદની અંદરથી આપણે પાંચ કોમન કાઢ્યા તો આ વાય વત્તા પાંચ આપણે અહીં લખી દેવાના અને વધ્યા અહીં વાય તો એ આપણે તે અહીં લખી દેવાના છે તો આવી રીતે બીજો દાખલો ગણવાનો છે ત્રીજો દાખલો છે તે પણ તમે આ રીતે ગણી શકો તેમાં જવાબ આવશે વાય નહીં માઇનસ વાય માઇનસ પાંચ અને બીજા કોષમાં વાય વત્તા ત્રણ એવી જ રીતે ચોથા દાખલાની અંદર પણ ગણતરી કરતા જો અહીં માઇનસ તેર છે તો આપણે અહીંયા શું કર્યું માઇનસ બે માઇનસ પંદર એનો મતલબ તો જુઓ મિત્રો અહીં અહીં પ્લસ બે કરવાના છે એનો મતલબ નાના બાદ થાય તો પંદર માંથી બે જાય તો કેટલા રે તેર તો હવે આપણે પ્લસ બે છે બાર કાઢીશું આપણે પી તો વધશે કેટલા પી પ્લસ બે અને આમાંથી આપણે બાર કાઢશું માઇનસ પંદર અહીં માઇનસ બાર કાઢો તો અહીં ઓછા ઓછા વત્તા થાય તો અહીં વધતા બે વધશે એટલે કે પી વધતા બે અને પી માઇનસ પંદર તો આ રીતે આપણો જવાબ આવશે અહીં ખાસ યાદ રાખજો અહીં પ્લસ કરવાનું છે ભૂલથી માઇનસ થઈ ગયું છે ચલો પાંચમાની અંદર તો એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ માઇનસ સિત્યોતેર તો તેની ગણતરી કરતા આપણને આ રીતે જવાબ મળશે છઠ્ઠાની અંદર તેની ગણતરી કરતા અવયવ પાડતા આપણને વાય વધતા ત્રણ અને વાય વધતા ચાર જવાબ મળશે ત્રેવીસમુ એ માઇનસ બીનો ઉપયોગ કર્યો પાડો તો અહીં એ સ્કવેર માઇનસ નવ તો અહીં આપણે એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ સ્કવેર લખી શકીએ એનો મતલબ કે અહીં એક્સ નો પણ સ્ક્વેર છે અને ત્રણ નો પણ સ્ક્વેર છે તો આપણે એક્સ માઇનસ ત્રણ અને એક્સ પ્લસ ત્રણ આવું કરીએ એનો મતલબ આ અવયવ થાય આ માટે તમારે આ સૂત્ર છે તે યાદ રાખવું પડશે કારણ કે અહીં એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર છે એટલા માટે એકમાં કૌશમાં પ્લસ કરવું પડે અને એકમાં અહીં માઇનસ કરવું પડે ત્યારે આ જવાબ મળે તો આ નિત્ય શ્રમ છે તમારે યાદ રાખવો પડશે બીજાની અંદર તો તેનો દાખલાની ગણતરી કરતા આપણે ટુ એક્સ માઇનસ સાત વાય અને બીજા કોષમાં ટુ એક્સ પ્લસ સાત વાય દરેકમાં તમે જુઓ છો તો દરેકની અંદર દરેક કોશની અંદર નિશાની એકમાં વત્તાકાર છે તો એકમાં માઇનસ છે તો આ રીતે તમારે ગણતરી કરવાની છે આ ત્રીજો દાખલો છે તેમાં પણ એ રીતે ગણતરી કરવાની છે ત્રણ એક્સ વધતા એક ને ત્રણ એક્સ ઓછા એક ચોથું છે તેની અંદર પણ એક્સ સ્ક્વેર માઇનસ વન અને એક્સ સ્ક્વેર પ્લસ વન પાંચમો દાખલો છે તેની અંદર તમે ગણતરી કરતા આપણને આ રીતનો જવાબ મળશે તે તમે અહીં જોઈને લખી શકો છો છઠ્ઠાની અંદર પણ આ રીતે જવાબ મળશે ચલો આગળ વધીએ પાના નંબર એકસો આઠ પર સૂચવ્યા મુજબ ભાગાકાર કરો તો આ પહેલો દાખલો છે તેનો ભાગાકાર કરતા આપણને ત્રણ એક્સ સ્ક્વેર વાય જવાબ મળશે બીજાની અંદર બીજા દાખલાની અંદર અગિયાર પી નો ઘન ક્યુ નો ઘન અને આર ની ત્રણ ઘાત ના છેદમાં એક્સ વાય સ્ક્વેર ઝેડ નો ઘન મળશે ત્રીજા દાખલાની અંદર આપણે ગણતરી કરતા આપણને જવાબ મળશે બે એક્સ ચોથાની અંદર મળશે છઠ્ઠા દાખલાનો આર માઇનસ બે પીક્યુ આર સ્ક્વેર મળશે હવે પચીસ માં ચોરસનું ક્ષેત્રફળ ચાર એક્સ સ્ક્વેર પ્લસ બાર એક્સ વાય વત્તા નવ વાય સ્ક્વેર છે તો તેની બાજુનું સાત પ્લસ બાર છે તો તેની લંબાઈ એક્સ પ્લસ ત્રણ છે તો તેની પહોળાઈ શોધો તો લંબચોરસની પહોળાઈ આપણને એક્સ પ્લસ ચાર થશે પાના નંબર એકસો નવ પર પ્રશ્ન એક તેમાં એક પહેલામાં આવશે ઓપ્શન ડી બીજામાં આવશે ઓપ્શન બે તેમાં ખાલી જગ્યા છે એમાં એ માઇનસ બી ચોથી ખાલી જગ્યામાં એક્સ પાંચમી ખાલી જગ્યામાં એકત્રીસ વીસ લખવાના છે પ્રશ્ન ત્રણ સૂચવ્યા મુજબ કરો અવયવ પાડો તે મેં તમને અગાઉ કીધું તું એમ કોમન કાઢવાના છે તો આની અંદર બંનેમાં વાય છે તો વાય કોમન આપણે કાઢીએ તો માઇનસ વાય કોમન કાઢ્યો તો કંશમાં રહ્યા કેટલા અહીં આ એક્સ રે અને અહીં એ રે તો આવી રીતે તમારે અવયવ પાડવાના છે તો એવી રીતના સાતમા દાખલાનો અવયવ પાડતા આપણને જવાબ મળશે પી -1 એકનો સ્ક્વેર આઠમામાં અવયવ પાડતા આપણને જવાબ મળશે વાય -3 ત્રણ અને બીજા કંશમાં વાય પત્તા સાત નવમામાં આવે ઉપાડતા આપણને જવાબ મળશે પહેલા કૌંસમાં બે એક્સ માઇનસ પાંચ વાય અને બીજા કૌંસની અંદર બે એક્સ વત્તા પાંચ વાય દસમું છે ભાગાકાર કરો તો ભાગાકાર કરતા આપણને છેદ ઉડાડતા એક્સ ને બધું ઉડાડી દેવાનું જે ઉડતું હોય તો તે આપણને વધે છે ચાર એક્સ ઝેડ નો વર્ગ તો મિત્રો અહીં ધોરણ આઠ વિષય છે ગણિત તેમાં ચેપ્ટર ચૌદ તેના પ્રશ્નો જવાબ તેમજ દાખલાની ગણતરીનો વિડીયો પૂર્ણ થાય છે મિત્રો અહીં મેં તમને અવયવીકરણ એની અંદર જે સૂત્ર ઉપર જ આધાર છે અને એક ફક્ત આ એક જ વિડીયોની અંદર હું તમને શીખવાડી શકું એમ નથી અને જો દરેક દાખલા હું તમને શીખવાડવા જાઉં તો આ વિડીયો છે ઘણો બધો મોટો થઈ જાય એમ છે એટલા માટે જો અમે અવયવીકરણનો આ અલગથી ચેપ્ટરનો વિડીયો બનાવીશું તો તેની અંદર તમને ચોક્કસ સમજાવવાનો પ્રયત્ન કરીશું વિડિયો અંશુદી સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આગળના પંદરમાં વાટની અંદર ત્યાં સુધી આવજો